એ અક્ષરો જેમનો ઉચ્ચાર ગળાતી થાય છે આ રીતે અરબી મૂળાક્ષરોના મૂળ મખારી જીભ અને નંબર ત્રણ ગળું આ ત્રણેય મખારીજની ગણતરી અરબી મૂળાક્ષરોના મૂળ મખારીજમાં થાય છે એટલે તજવીજની પરિભાષામાં તેમને મખરજે અસલી કહેવામાં આવે છે

આજના ક્લાસમાં આપણે બંને હોઠોથી ઉચ્ચારવામાં આવતા અક્ષરોની ચર્ચા કરીશું બંને હોઠોથી ચાર અક્ષરોનો ઉચ્ચાર થાય છે નંબર એક મ નંબર બે નંબર ત્રણ વ અને નંબર ચાર ફ આ ચારેય અક્ષરોનો ઉચ્ચાર આપણે ગુજરાતી અને હિન્દીમાં કરીએ છીએ અને તેમનો પણ આપણને ખબર જ છે ગુજરાતી મૂળાક્ષરોના ઉચ્ચારણની દ્રષ્ટિએ જોઈએ તો આ અક્ષરોના ઉચ્ચારણને ઔષ્ઠવ્ય અથવા પવર્ગના ઉચ્ચારણ વાળા અક્ષરો એટલે કે હોઠોથી ઉચ્ચારવામાં આવતા અક્ષરો તરીકે ઓળખાય છે એજ રીતે અરબી મૂળાક્ષરોમાં પણ આ અક્ષરોનો ઉચ્ચાર હોઠોથી જ થાય છે બંને હોઠોને પરસ્પર એકબીજા સાથે એટલે કે બંને ભેગા કરીએ તો મ અને બ નો ઉચ્ચાર થાય છે પરંતુ મ ના ઉચ્ચારમાં બંને હોઠોનો સૂકો ભાગ મળે છે જેમ કે મ મારી સાથે ત્રણ વાર પઢો મ m m m m maqta Ma. Ma. Ma maqta mihada mihada mudgha mudgha marij

અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે બને ઉચ્ચારતી વખતે હોઠોનો ભાગ જ મળે કારણ કે જો ભાગ મળશે તો બગા તેનો ઉચ્ચાર થઈ જશે હોઠોના ના ભાગને વાળા મેળવીને આ રીતે બ અદા થાય છે જેમ કે બ મારી સાથે ત્રણ વાર પડો બ Bar Zakhun Bar Zakhun Birra Birra Bu'da Bu'da Basira Basira Birun Birun બૈન ફના ઉચ્ચારમાં ઉપરના દાંતની કિનારીને નીચેના હોઠ સાથે મેળવવામાં આવે છે જેમ કે ફ અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઉપરના દાંતની કિનારીને નીચેના હોઠ સાથે મેળવવામાં આવે કારણ કે જો બંને હોઠોને ભેગા કરીને ઉચ્ચાર કરીશું તો સાચો ઉચ્ચાર નહીં થાય જેમ કે બંને હોઠોને ભેગા કરીને ઉચ્ચારીએ તો ફ થઈ જશે જેની અવાજ પ જેવી હશે અને જો દાંતની કિનારીને નીચેના હોઠ સાથે મેળવીએ તો સાચો ફ નો ઉચ્ચાર થશે જેમ કે

ફાસીકુન ફાસીકુન ફીના ફીના ફઉક વના ઉચ્ચારમાં બંને હોઠોને ગોળ કરવામાં આવે છે આપણે સામાન્ય રીતે મ બ અને ફ ના મખરજ ને તો સાચો જ અદા કરીએ છીએ તેની આપણને પહેલાથી જ મશ્ક છે પરંતુ વ આપણે આપણે ભૂલ કરતા હોઈએ છીએ કારણ કે ને ઉચ્ચારતી વખતે ગોળ નથી કરતા અને તેનો ઉચ્ચાર અંગ્રેજી ભાષાના વી જેવો કરીએ છીએ જ્યારે કે સહી ઉચ્ચાર અંગ્રેજી ભાષાના ડબલ્યુ જેવો છે એટલે કે વેરીના વ જેવો ઉચ્ચાર નથી

و و, و و و و و وسوسة وسوسة يوسوس يوسوس وجوه وجوه واحد واحد وورية. وريا أوحى أوحى ويل ويل تجويدنا بيجا كلاس ما م ب ف અને વ ના મખરજ શીખ્યા આપણે આજથી જ કોશિશ કરીએ કે એ જ પ્રમાણે મખરજ અદા કરીશું ઇન્શા અલ્લાહ ખુતાલા તજવીજના ત્રીજા ક્લાસમાં જીભથી અદા થતા મખરજ શીખીશું ઇન્શા અલ્લાહ તઆલા